नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो બધા? ફાઇન, ઓકે। ચલો મિત્રો, 10મા ધોરણની અંદર આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીની અંદર છેલ્લા 3 થી 4 લેક્ચર જોઈ ગયા, એમાં શૂન્યો શોધવા અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો એ આપણે દાખલા કર્યા હતા। પણ હવે જે પછીનો લેક્ચર છે આમાં એમાં આપણે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપ્યો હશે અને આપણે દ્વિઘાત સમીકરણ શોધવાનું કીધું, ઊંધો કીધું છે। જો કેવા પ્રકારના દાખલા હશે એ ધ્યાન આપો, ખાસ રકમ પેલા લખો જો, એટલે લખું જો ઉદાહરણ નંબર 4। એટલે એક કામ કરીએ, સ્વાધ્યાય 2.2 લઈ લઉં છું, દાખલા નંબર બીજો લઈ લઉં છું, બધામાં રકમ સરખી છે। તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે, દ્વિઘાત બહુપદી શોધો। તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે, તમને રકમમાં શું આપ્યો છે, કેસ પહેલો શૂન્ય રકમ રકમમાં જઈ ગયો કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો। શું કે રકમમાં શૂન્ય નો સરવાળો કેટલો આવ્યો છે, 4 આવ્યા છે। શૂન્ય નો ગુણાકાર કેટલો આવ્યો છે, 1 આવ્યો છે। તો તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે। પહેલી વસ્તુ, શૂન્ય નો સરવાળો સૂત્ર પરથી આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ, માઇનસ બી, બી શું કહેવાશે, એક્સ નો સરવાળો, એ શું કહેવાશે, એક્સ ના વર્ગ નો સરવાળો। ચલો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા,
ની રકમ જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને 1 હોય શૂન્યનો સરવાળો કેટલો આવ્યો છે 1 શૂન્યનો ગુણાકાર પણ કેટલો આવ્યો છે 1 તો તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે આ રકમ છે પહેલી વસ્તુ શૂન્યનો સરવાળો કેટલો આવ્યો છે આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર કયું છે માઈનસ બીટા છેદમાં 1 ક્લિયર ચલો હવે આજે ફક્ત દીવાનમાં આલ્ફા વત્તા બીટા કેટલા આવ્યા છે 1 કઈ ન હોય તો કેટલા હોય છેદમાં 1 એનો મતલબ કહેવાય અંશ બરાબર અંશ માઈનસ b બરાબર 1 માઈનસ આ બાજુ આવી વાત તો આ બીજો માઈનસ છે અને a બરાબર છેદ બરાબર છે તો a બરાબર 1 આવી રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર કયું છે c ના છેદમાં a તો તમને ગુણાકાર કેટલો આવ્યો છે 1 છેદમાં કઈ ન હોય તો કેટલા હોય 1 હોય અંશ બરાબર અંશ छेद बराबर छे तो लिख सकते हैं द्विघात बहुपदी नु व्यापक समीकरण y बराबर p of x बराबर ax नो वर्ग वत्ता bx वत्ता c a कितना छे 1 b कितना छे -1 c कितना छे 1 કેવાય x નો વર્ગ વત્તે ઓછે ઓછા આપણે જવાબ મળી ગયો ઠીક આવી રીતે જોઈએ તો કેસ નંબર 3 અને રકમમાં કીધું હશે શૂન્યનો સરવાળો કે કઈ હોય છે શૂન્યમાં ગુણાકાર આવ્યો હશે અને કીધું હશે દ્વિઘાત બહુપદી શોધો જોજે પાછળની રકમ કેસ નંબર 3 ની અંદર સોરી આ કેસ નંબર કેટલા મો હતો મિત્રો આઈ પોળાઈ ટ્રિપલ આઈ જો તો આ કેસ તમે કેટલો માઈટ કરો VI વાળો કેસ આ તમને કેસ આપ્યો છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો આ કેસ નંબર 6 છે હો કેસ નંબર 6 હતો આ આ કેસ નંબર કેટલા માઈટ કરો છે ચોથો આપ્યો છે કેસ નંબર 4 આપ્યો છે હવે લઉં છું કેસ નંબર 3 કે શું કે રકમમાં કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને √5 હોય સરવાળો કેટલો આવ્યો છે 0 ગુણાકાર કેટલો આવ્યો છે √5 તો દ્વિઘાત બહુપદી શોધો એનો મતલબ શું કહેવાય કે શૂન્યનો સરવાળો સૂત્ર બોલો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ આલ્ફા વત્તા બીટા કેટલા છે 0 છેદમાં કઈ ન હોય કેટલા હોય 1 હોય એટલે કે અંશ બરાબર અંશ માઇનસ b બરાબર 0 મતલબ b બરાબર 0 અને a બરાબર 1 હવે શું આવશે આ બધા બે બે શૂન્યનો સરવાળો બે શૂન્યનો ગુણાકાર બે શૂન્યનો ગુણાકાર સૂત્ર બોલો આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા કેટલા છે આલ્ફા ગુણાકાર કેટલો આવ્યો સૂત્ર બોલો પહેલા સી ના છેદમાં એ બે શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ કેટલો આવ્યો ગુણાકાર √5 છેદમાં કઈ ન હોય તો કેટલા હોય 1 હોય એટલે કે અંશ બરાબર અંશ છેદ બરાબર છેદ સી બરાબર √5
અને a બરાબર 1 તો લખી શકાય દ્વિઘાત બહુપદીનો વ્યાપક સમીકરણ y બરાબર p of x બરાબર x નો વર્ગ વત્તા bx વત્તા c a કેટલા છે 1 b કેટલા છે 0 c કેટલા છે √5 તો x નો વર્ગ 0 ગુણ્યા x એટલે 0 લખતો નથી ખાલી બાકી બચ્યા √5 આવી ગયો આન્સર આવી રીતે હું જો કેસ નંબર બે એક ની વાત કરતો હોય ચલો કેસ નંબર 1 અને દ્વિઘાત બહુપદી શોધવાની છે શૂન્યો નો સરવાળો એકો છે અને શૂન્યો નો ગુણાકાર એકો છે જો જી શૂન્યો નો સરવાળો કેટલો એકો છે 1 ના છેદ 5 4 અને ગુણાકાર માઈનસ x એ રકમ જોઈ લેજો ઓકે પહેલા શું આવશે બે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર કયું છે માઈનસ બી ના છેદમાં એ કેટલો આવ્યો સરવાળો 1 ના છેદમાં 4 એનો મતલબ અંશ બરાબર અંશ માઈનસ બી બરાબર એનો મતલબ કહેવાય બી બરાબર માઈનસ 1 એવી રીતે બે શૂન્યોનો ગુણાકાર छेद बराबर छे ये कितना थी किया चार बे शून्यों नो गुणाकार अल्फा इनटू बीटा नहीं लिखना किसे एक काम करिए को तुम्हें भूल मत आई पहला नीचे बस मैंने सना भी दियो बे शून्यों नो गुणाकार अल्फा इनटू बराबर सूत्र बोलो सीना छेद माए अल्फा इनटू बीटा कितना आए पाछे माइनस वन छेद में काई न होय तो कितना होय एक होय क्लियर होवे अहिया जो तुम्हारे पद गोठवू होशे गुणाकार कितना होय पोछे माइनस है હવે જો અહીં એક ના છે 4 નો મતલબ તમારે છેદમાં કેટલા લેવા પડે 4 તો અહીં કેટલા કરું તો માઈનસ થી એનો મતલબ અંશ અને છેદમાં 4 વડે ગુણતા અંશ અને છેદમાં 4 વડે ગુણતા 4 4 કેન્સલ 4 4 કેન્સલ ક્લિયર શું કામ આવું કર્યું છે એની કિંમત તમને રકમ આપી છે a બરાબર કેટલા છે 4 a બરાબર 4 હોય તો અહીંયા છેદમાં 4 આવવા જોઈએ છેદમાં 4 લઈ આવવા માટે શું કરીશ આપેલ પદને અંશ અને છેદમાં चार वडे गुणता अंश ने छेद में चार वडे गुणता सो काम एनी की बचा रहती એટલે કહેવાય c બરાબર કેટલા થઈ ગયા -4 અને a બરાબર 4 એની કિંમત બદલાવી જોઈએ નહીં હવે જો દ્વિઘાત બહુપદી y बराबर p of x बराबर सूत्र કયો છે ax નો વર્ગ વ્યાપક સમીકરણ લખીને બાકી દ્વિઘાત બહુપદીનો વ્યાપક સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c a કેટલા છે 4 b કેટલા છે -1 c કેટલા છે -4 600 આવશે 4x નો વર્ગ ઓછા x ઓછા 4 મિત્રો આવી ગયો જવાબ જવાબ જોઈ લ્યો ક્લિયર હવે સે
क्वेश्चन में नेक्स्ट टेस्ट होइए आपने नेक्स्ट जो केस नंबर बीजो आउट है द्विघात समीकरण शोधवानो छे बे शून्य नो सरवाळो आपेलो छे बे शून्य नो गुणाकार एको छे सरवाळो शुं कहेवाशे आल्फा वत्ता बीटा गुणाकार कहेवाशे आल्फा इंटू बीटा केटलो आव्यो सरवाळो रूट बे गुणाकार केटलो आव्यो छे एक ना छेद मां त्रण तमने बे शून्યનો સરવાળો આપ્યો છે એટલે લખી નાખો બે શૂન્યનો સરવાળો કેવાય अल्फा इनटू बीटा बराबर माइनस बी ना छेद में है कितना छेद है रूट बी छे छेद में कहीं ना हो तो कितना हो एक हो એનો મતલબ કે ભાઈ a બરાબર રૂટ 2 અથવા b સોરી આ માઈનસ b બરાબર રૂટ 2 અને a બરાબર 1 માઈનસ આપી દીધું આપણે પદને તો લખી શકાય માઈનસ રૂટ 2 ક્લિયર તો a બની ગયા b બની ગયા એટલે શું આવશે બે શૂન્યનો ગુણાકાર આ સરવાળો તમને અહીંયા બતાવો છો બે શૂન્યનો ગુણાકાર સૂત્ર છે c ના છેદમાં 1 કેટલો આવે છે ગુણાકાર 1 ના છેદમાં 3 હવે અહીંયા આપણે જોવું છે એક એટલા એક પાછે કે એનો મતલબ એક એટલા લેવા પડે એક કામ કરીએ તો શું બના દીએ એને આ રીતે લખીને સમજી શકાય આખાના છેદ પાએ તો આંશ થઈ ગયો અંશ થઈ ગયો છે એટલે કે ભાઈ અંશ બરાબર અંશ c બરાબર 1 ના છેદમાં 3 અને a બરાબર છે મિત્રો યાદ રાખજો બંને દિશામાં a ની કિંમત સરખી આવી જોઈએ તો જ તમારો જવાબ સાચો થશે જો બંને દિશામાં a ની કિંમત સરખી હોય તો તમારો જવાબ સાચો કહી શકાય હવે તો લખી શકાય द्विघात बहुपदी नो व्यापक समीकरण तो द्विघात बहुपदी नो व्यापक समीकरण लखी ना किस लखी सकाए y बराबर p of x बराबर ax नो वर्ग वत्ता bx वत्ता c a कितना छे 1 b कितना छे b माइनस रूट बे सी कितना छे एक ना छेद में तो ना मतलब एक्स नो वर्ग ओछा रूट बे एक्स वत्ता वन बाय थ्री आंसर पहलो
छेद
વિગત સમીકરણનો વ્યાપક સમીકરણ x નો વર્ગ વત્તા bx વત્તા c એ કેટલા છે 1 b કેટલા છે 3 c કેટલા છે 2 આન્સર આવી ગયો ક્લિયર તો મિત્રો આ તમારી બીજી રીત પૂરી થઈ કે શૂન્ય ઉપરથી જો મારે દ્વિઘાત સમીકરણ શોધવું હોય તો કેમ શોધી શકાય ક્લિયર મિત્રો અત્યારે હું જે માત્ર તમને દાખલા કરાવો છો એ ગયા વર્ષ પ્રમાણે જે 30% ક્રોસ બાદ થઈ ગયો હતો એ મતલબ જે 70% ક્રોસ હતો હું 70% ક્રોસ પ્રમાણે તમને અત્યારે હું ભણાવું છું કારણ એ છે હજી આપણને મિત્રો ખબર નથી લોકડાઉન ક્યારે ખુલશે જ્યારે લોકડાઉન ખુલશે અને જો કદાચ સિલેબસમાં કઈ ચેન્જીસ થશે તો આપણે બાકીના દાખલા ક્લાસરૂમની અંદર લાઈવ જોઈશું અત્યાર પૂરતો અત્યારે માત્ર જે 30% સિલેબસ કાઢી નાખવામાં આવ્યો છે જે 70% કોર્સ